મંતુના સમાચારની જ વાત કરીએ તો અમદાવાદના મેમનગરમાં બીઆરટીએસ બસમાં આગ લાગતા બસ બળી અને ખાક થઈ. બસ સ્ટેન્ડ પર ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી 20 પેસેન્જરનો જીવ બચાવ્યો છે. આગથી લપેટાયેલી બસ બળી અને ભળતું થઈ બીઆરટીએસ બસ સહિત બસ સ્ટેન્ડ પર ભારે નુકસાન થયું છે. મેમનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે આવેલી એક બસમાં એકાએક આગ લાગતા મુસાફરોનો જીવ તાળવે ચોંટાયો હતો. આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો છે બસના કે જેમાં આગ લાગી હતી અને આગના કારણે તમામ જે મુસાફરો છે તે મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા. સૌથી પહેલાં આ જે બસ છે તે બસમાં બસ બ્રેકડાઉન થઈ હતી અને તેના કારણેથી આના જે બસ છે તે બસ અહીંયા ઊભી રહી હતી અને મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા અને ત્યારે જ એકાએક આગ છે તે આગ લાગી હતી જેના કારણેથી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કારણ કે આ જે બસ છે તે બસ સીએનજી બસ છે અને તેના કારણથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ છે તે થવા પામી નહોતી. પરંતુ જો વાત કરવામાં આવે તો તમામ લોકો છે તમામ લોકોનો જીવ તાળવે ચોંટાયો હતો. બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે બસ છે તે બસમાં ફાયર એક્ઝોસ્ટની જે સિસ્ટમ લગાવવામાં આવી હતી તે સિસ્ટમનો પણ લોકોએ ઉપયોગ નહોતો કર્યો. કારણ કે લોકો છે તે પોતાનો જીવ બચાવવા માટે થઈ બસમાંથી બહાર નીકળી રહ્યા હતા. બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે બસ છે તે બસને તો ભારે નુકસાન થયું છે, પરંતુ સાથે સાથે જે બસ સ્ટેન્ડ આવેલું છે તે બસ સ્ટેન્ડમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે. કારણ કે આ જે બસ છે તે બસની આગ છે તે એટલી વિકરાળ હતી કે તેના કારણથી બસનો બસ સ્ટેન્ડનો જે ઉપરનો ભાગ છે તે ઉપરના ભાગમાં પણ ભારે નુકસાન જોવા મળ્યું છે. ત્યારે એએનસી અને બીઆરટીએસ તરફથી હાલ સમગ્ર બાબતને લઈને તપાસ કરવામાં આવી રહી છે કે એકાએક આગ છે તે કયા કારણોસર લાગી છે. પરંતુ ફાયર બ્રિગેડ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યું હતું તો ફાયર બ્રિગેડની ટીમે તપાસ કરતા આ જે બસ છે તે બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે હરમેશ સુકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.